નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો ધોરણ 4 અસાઇનમેન્ટ, એમાં આપણે આજે કમ્પ્યુટરના એસાઇનમેન્ટનો અભ્યાસ કરવાનો છે. તો તમારી પાસે એસાઇનમેન્ટ કમ્પ્યુટરનું તો આપણે ભણ્યા નથી, બરાબર ને? પરંતુ આપણે સરે જે PDF મોકલી છે એમાંથી આપણે તૈયાર કરવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની ઘરકામની નોટ અથવા તો કોઈ પણ વિષયની નોટમાં પાછળ કમ્પ્યુટર એસાઇનમેન્ટ કરી અને તમારે સારા સુંદર સુવાચક સરે કમ્પ્યુટરનું એસાઇનમેન્ટ PDFમાંથી જોઈને લખવાનું છે. કારણ કે આપણે જ્યારે પરીક્ષા લેવાશે ત્યારે કમ્પ્યુટરનું પેપર આવશે, બરાબર ને? તો આપણે કમ્પ્યુટરના એસાઇનમેન્ટનો આજે અભ્યાસ કરીશું, બરાબર? તો કમ્પ્યુટરનું પેપર 40 ગુણનું હશે. પ્રશ્ન એમાં 4 હશે. પ્રશ્ન 1 20 માર્ક્સની ખાલી જગ્યા હશે. પ્રશ્ન 2 કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નામ લખો, 10 નામ હશે, બરાબર? જોડકા હશે. પ્રશ્ન 3 શું હશે? અને બ વિભાગ સાથે જોડો, એ 5 ગુણના. અને પ્રશ્ન 4 કમ્પ્યુટરના ભાગના નામ આપો, એના 5 માર્ક. તો આ રીતે તમારે 40 ગુણનું કમ્પ્યુટરનું પેપર હશે. તો આપણે અસાઇનમેન્ટનો અભ્યાસ કરીએ, બરાબર? તો 1 નંબર પ્રશ્ન 1 કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો, બરાબર? ખાલી જગ્યા નંબર 1, હાથ કે પગ વડે આપણે જે કામ કરીએ છીએ તેને ખાલી જગ્યા કહે છે. તો હાથ અને પગ એ આપણા શરીરનો ભાગ છે, બરાબર ને? તો હાથ અને પગ વડે આપણે જે પણ કામ કરીશું એને શારીરિક શ્રમ કહેવાય છે. તો જવાબમાં આવશે શારીરિક શ્રમ. પ્રશ્ન 2 ખાલી જગ્યા 2, ખાલી જગ્યા એ યંત્ર છે. તો અહીંયા જવાબમાં આપ્યું છે પુસ્તક અને કમ્પ્યુટર. તો પુસ્તકને ચલાવવા માટે લાઇટની જરૂર ન પડે, બરાબર ને? જ્યારે કોઈ પણ સાધનને ચલાવવા માટે લાઇટ એટલે કે વીજળીની જરૂર પડે છે એને યંત્ર કહેવાય છે. તો અહીંયા આગળ કમ્પ્યુટર એ યંત્ર છે, પુસ્તક આવશે નહીં. ખાલી જગ્યા નંબર 3, બુદ્ધિ દ્વારા કરવામાં આવતા કાર્યને ખાલી જગ્યા કહે છે. બુદ્ધિ એટલે મગજ. મગજ આપણું સારું હોય, બરાબર ને, તો આપણે કામ સરસ કેવું ફટાફટ કરી શકીએ. કોઈ મનબુદ્ધિની વ્યક્તિ હોય અને એને કોઈ કામ કરવાનું કે ઘડિયા બોલવાનું કે દાખલા ગણવાનું કે તો એ કરી શકતું નથી, બરાબર ને? એટલે કે બુદ્ધિ દ્વારા કરવામાં આવતા કાર્યને માનસિક શ્રમ કહે છે. તો અહીંયા જવાબમાં લખીશું આપણે માનસિક શ્રમ. 4 નંબર, ખાલી જગ્યા એ કમ્પ્યુટરનો ભાગ છે, બ્લેકબોર્ડ અને કીબોર્ડ. તો દરેક વિદ્યાર્થી મિત્રો, પહેલાં અને બીજા ધોરણમાં કમ્પ્યુટરના ભાગો શીખી ગયા છો તમે, બરાબર ને? તો એ 5 ભાગો છે. એક તો ટીવી જેવું દેખાય એને મોનિટર કહેવાય, પછી એની બાજુમાં જે બોક્સ જેવું છે ઊભું એને CPU કહેવાય. CPU એ કમ્પ્યુટરનું મગજ છે, બરાબર? પછી બ્લેક લાંબા લંબચોરસ પાટિયા જેવું છે જેની ઉપર ઘણા બધા બટનો આપેલા છે એ સાધનને કીબોર્ડ કહેવાય. પછી એની જોડે એક બીજું નાનું સાધન છે જેની ઉપર 2 કે 3 બટન હોય છે ને, જે પેડ પર અથવા તો ગાદી પર રાખવામાં આવે છે, પૂઠા પર રાખવામાં આવે છે, એ સાધનને માઉસ કહેવાય. અને સંગીત સાંભળવા માટે આપણે કમ્પ્યુટરમાં કોઈ ગીત વગાડીએ છીએ એને સાંભળવું છે, બરાબર? કોઈ પ્રાર્થના વગાડીએ છીએ તે સાંભળવી છે, તો એના માટે સ્પીકર જેવા સાધનનો ઉપયોગ. એટલે કે કમ્પ્યુટર કુલ 5 ભાગોનું બનેલું છે. એમાં કમ્પ્યુટરમાં કીબોર્ડ એ કમ્પ્યુટરનો ભાગ છે. પ્રશ્ન ખાલી જગ્યા 5, ખાલી જગ્યા જેવા યંત્રો આપણો માનસિક શ્રમ ઓછો કરે છે. માનસિક એટલે આપણે બુદ્ધિ દ્વારા કઈ વસ્તુ યાદ રાખવી પડે, આપણે કોઈ ગણતરી કરવી પડે, તો એ કામ આપણું કયું સાધન ઓછું કરે છે? તો કમ્પ્યુટર. ક્લીનર તો સાફ કરવાનું, ઘર સાફ કરવાનું અથવા તો ગાડી સાફ કરવા માટે ક્લીનર વપરાય છે. એનાથી આપણે માનસિક શ્રમ પડતો નથી, એ આપણો શારીરિક શ્રમ ઘટાડે છે ક્લીનર. જ્યારે કમ્પ્યુટર એ આપણું માનસિક શ્રમ ઘટાડે છે. તો આપણે કોઈ વસ્તુ, ધારો કે કવિતા છે, કોઈ વાર્તા છે, આપણે કમ્પ્યુટરમાં અત્યારે સેવ કરી લીધી છે
અને આપણે વર્ષ પછી બે વર્ષ પછી આપણે જોવી છે, શીખવી છે, વાંચવી છે, સાંભળવી છે, તો એ આપણે એને ઓપન કરીએ, બરાબર? તો સેવ કરેલી એવી વસ્તુ આપણને વર્ષ પછી પણ સાંભળવા જોવા મળે છે. તો કોમ્પ્યુટર જેવા સાધનો આપણો માનસિક શ્રમ ઓછો કરે છે. પાંચ નંબર. છ નંબર, ઇનપુટ પર કોમ્પ્યુટર જે પ્રક્રિયા કરે છે તેને ખાલી જગ્યા કહે છે પ્રોસેસિંગ. હવે જુઓ, આ શબ્દો તમારા માટે નવા છે, ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ. તો એ હું તમને એક સાદા ઉદાહરણ દ્વારા સમજાવી દઉં, બરાબર? વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ અત્યારે ભલે કોમ્પ્યુટર ના શીખ્યા હોય પણ તમે બધા જ કોમ્પ્યુટરના બદલે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા જ હશો. તો સ્માર્ટફોન પણ એક ટાઈપનું કોમ્પ્યુટર, નાનું કોમ્પ્યુટર છે, બરાબર ને? જેની અંદર તમે માહિતી નાખો છો, પછી એની અંદર મોબાઈલ પ્રોસેસ કરે છે અને પછી આપણને રિઝલ્ટ બહાર સ્ક્રીન પર દેખાડે છે, બરાબર? તો એક તમને બીજું એક ઉદાહરણ આપું ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ સમજવા માટે. તો આપણે લોટ જોઈએ છીએ, રોટલી કરવા માટે જે લોટ જોઈએ ને, તો એ લોટ જોઈએ છીએ તો આપણને ડાયરેક્ટ લોટ કેવી રીતે મળે? તો એના માટે હું તમને એક ઉદાહરણ સમજાવું. ધારો કે આપણી પાસે ઘઉં છે અને ઘરે ઘંટી પણ છે દળવાની, બરાબર? તો ઘઉંથી આપણને લોટ તરત તૈયાર થઈ જશે? ના, નહીં થાય. તો આપણે શું કરવું પડે? ઘઉં છે એને ઘંટીમાં નાખવા પડે. શેમાં? ઘંટીની અંદર પેલું જે ઉપર ચોરસ થાળા જેવું હોય એમાં ઘઉં નાખીએ તો એને ઇનપુટ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? ઇનપુટ. લાઇટ ચાલુ કરીએ પછી એની એ ઘઉં છે એ ઘંટીની અંદર બે પથ્થરના વ્હીલ હોય એની વચ્ચે એ ઘઉં ઘસાય, દબાય, એટલે પીસાય. એ પીસાય એને પ્રોસેસિંગ કહેવાય. શું કહેવાય? પ્રોસેસિંગ. અને પછી એ પીસાતા જાય અને નીચે એક હોલ જેવું આપેલું હોય એમાંથી લોટ બહાર પડે છે. શું બહાર પડે છે? લોટ બહાર પડે છે. તો એને આઉટપુટ કહેવાય. શું કહેવાય? આઉટપુટ. ઘઉંને આપણે નાખ્યા એ ઇનપુટ, એની ઉપર પ્રક્રિયા થઈ. શું થઈ? તો બે લોખપથ્થરના પરડા વચ્ચે ઘઉં પીસાયા, ઘસાયા, દબાયા અને એ દબાવાના કારણે એમાંથી શું નીકળ્યું? લોટ. શું નીકળ્યું? લોટ. એને આઉટપુટ કહેવાય છે. તો ઇનપુટ કર્યા પછી જે પ્રક્રિયા થાય એને શું કહેવાય? પ્રોસેસિંગ. અને પ્રોસેસિંગ પછી જે પ્રક્રિયા બહાર પડે છે એને આઉટપુટ કહેવાય છે. તો ઇનપુટ પર કોમ્પ્યુટર જે પ્રક્રિયા કરે તેને પ્રોસેસિંગ કહેવાય છે. તો અહીંયા જવાબમાં આવશે પ્રોસેસિંગ. ચલો સાત નંબર, દોડવું તે ખાલી જગ્યા શ્રમ છે. દોડીએ છીએ આપણે પગ વડે, પગ એ શરીરનો ભાગ છે તો એ શારીરિક શ્રમ બને છે. તો સાત નંબર, દોડવું તે શારીરિક શ્રમ છે. જવાબમાં શું આવશે? શારીરિક શ્રમ. ખાલી જગ્યા નંબર આઠ, ખાલી જગ્યાને મોનિટર પર જોઈ શકાય છે. જુઓ, આપણે માહિતી દાખલ કરવા માટે બે સાધનનો ઉપયોગ થાય છે, એક તો કીબોર્ડ અને માઉસ. આપણે કોઈપણ માહિતી કીબોર્ડ વડે લખીએ છીએ, પછી આપણે એને માઉસ વડે માઉસની મદદથી આપણે કોમ્પ્યુટરની અંદર દાખલ કરીએ છીએ, બરાબર? અને એની ઉપર કોમ્પ્યુટર પ્રક્રિયા કરે છે. એ પ્રક્રિયા કરવા માટે, પ્રોસેસિંગ કરવા માટે સીપીયુ સાધનનો ઉપયોગ થાય છે. તો પ્રોસેસિંગ માટેનું સાધન સીપીયુ છે. અને આઉટપુટ, પ્રોસેસિંગ થયા પછી આપણી જે માહિતી છે એનો જવાબ આપણે ટીવી મોનિટરની સ્ક્રીન પર જોઈ શકીએ છીએ, એટલે કે મોનિટર પર જોઈ શકીએ છીએ. તો એને આઉટપુટ કહેવાય. અને એ માહિતીને આપણે કાગળ ઉપર લેવી હોય તો પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. પ્રિન્ટરની મદદથી આપણે એ માહિતી કાગળ ઉપર લઈ શકીએ છીએ. તો આઉટપુટ માટેના સાધનો બે છે. કયા બે? તો મોનિટર અને પ્રિન્ટર, આ બંને આઉટપુટ માટેના સાધનો છે. ઇનપુટ માટે કીબોર્ડ અને માઉસ, પ્રોસેસિંગ માટે સીપીયુ અને આઉટપુટ માટે મોનિટર અને પ્રિન્ટર, બરાબર? તો આપણે જે આઉટપુટ જે પ્રોસેસિંગ કર્યા પછી જે આઉટપુટ જે આપણે જોઈએ છીએ એ ક્યાં જોઈ શકાય છે? મોનિટર પર. તો અહીંયા લખીશું આપણે કે આઉટપુટને મોનિટર પર જોઈ શકાય છે. પાઠ બે, ખાલી જગ્યા એક, ખાલી જગ્યા પર 100 કરતાં પણ વધારે કી આવેલી છે. તમે પહેલાં બીજા ધોરણમાં આપણે જ્યારે કોમ્પ્યુટર શીખવા આવતા હતા ત્યારે મેં તમને સમજાવેલું છે, બરાબર ને?
તો કયા સાધન પર પેલો લાંબુ લંબચોરસ પાટિયા જેવું હોય છે જેની પર ઘણા બધા બટન હોય છે, આ બટનને કમ્પ્યુટરની ભાષામાં કી કહેવાય છે, અને જે બોર્ડ તૈયાર બોર્ડ જે થાય છે આખું એને કીબોર્ડ કહે છે. તો કીબોર્ડ પર 100 કરતાં વધારે કી આવેલી છે તો અહીંયા લખીશું આપણે કીબોર્ડ, બરાબર. બે નંબર, કમ્પ્યુટરના મુખ્ય ખાલી જગ્યા ભાગ છે, કેટલા ભાગ છે? 5. મેં તમને આગળ સમજાવ્યું ને વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં, કયા 5? તો ટીવી જેવું દેખાય છે મોનિટર, એની બાજુમાં બોક્સ આપ્યું છે સીપીયુ, પછી કીબોર્ડ, માઉસ અને સ્પીકર, કમ્પ્યુટરના 5 ભાગ છે. ખાલી જગ્યા નંબર 3, મોનિટર અને પ્રિન્ટર ખાલી જગ્યા માટેના સાધનો છે. તો આઉટપુટ, આઉટપુટને આપણે મોનિટર પર જોઈ શકીએ છીએ, અને એને કાગળ પર લેવું હોય તો એના માટે પ્રિન્ટર જેવા સાધનનો ઉપયોગ થાય છે. તો પ્રિન્ટર, મોનિટર અને પ્રિન્ટર એ આઉટપુટ માટેના સાધન છે. જવાબમાં આવશે આઉટપુટ. ખાલી જગ્યા નંબર 4, ખાલી જગ્યા એ પ્રોસેસિંગ માટેનું સાધન છે. તો આપણે આગળ શીખી ગયા વિડીયોમાં કે આપણે કોઈપણ કામ, કોઈપણ માહિતી ઉપર પ્રોસેસ કરવી હોય તો એના માટે સીપીયુ, કયા સાધનનો ઉપયોગ થાય છે સીપીયુનો? તો સીપીયુ એ પ્રોસેસિંગ માટેનું સાધન છે. 5 નંબર, ખાલી જગ્યા પર આઉટપુટ જોઈ શકીએ છીએ, ટીવી જેવું જે દેખાય છે સાધન એને મોનિટર કહેવાય છે, અને આપણે જે માહિતી દાખલ કરી એના કીબોર્ડ દ્વારા એ માહિતી ઉપર સીપીયુ પ્રક્રિયા કરે છે, અને એ માહિતી આપણે એનો જવાબ આપણે જે કમ્પ્યુટર જોવો હોય તો એના માટે મોનિટરનો ઉપયોગ થાય છે. તો એ આઉટપુટ આપણને મોનિટર પર દેખાય છે, અહીંયા લખીશું આપણે જવાબમાં મોનિટર. 6 નંબર, કાગળ પર છાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો આપણે આઉટપુટ જે મોનિટર પર જોઈ શકીએ છીએ એને આપણે કાગળ પર લેવું હોય તો એના માટે આપણે પ્રિન્ટર જેવા સાધનનો ઉપયોગ થાય છે. તો કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. 7 નંબર, માઉસ બટનને દબાવીને તરત છોડી દેવાની ક્રિયાને ક્લિકિંગ કહે છે. માઉસ, માઉસ પર 2 કે 3 બટન હોય છે, તમે બીજા ધોરણમાં લગભગ શીખી જ ગયા છો, બરાબર ને, માઉસની ક્રિયાઓ એ પાઠમાં. તો માઉસને એકવાર, માઉસ બટનને એકવાર દબાવીને તરત છોડી દો છો તો એને ક્લિકિંગ કહેવાય, 2 વાર દબાવો છો તો એને ડબલ ક્લિકિંગ કહેવાય, બરાબર ને, આ શીખી ગયા છો તમે. 8 નંબર, કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, કયા સાધનનો ઉપયોગ થાય? મોનિટર ઉપર તો આઉટપુટ જોઈ શકીએ, બરાબર. તો ડેટા દાખલ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે. 9 નંબર, ખાલી જગ્યા પર 2 કે 3 બટન આવેલા છે. મેં તમને વિડીયોમાં કીધું ને કે આપણે માઉસ કીબોર્ડની જોડે ગોદડી કે માઉસ પેડ કે પૂઠા ઉપર જે સાધન છે એને માઉસ કહેવાય, અને માઉસ પર 2 કે 3 બટન હોય છે. આપણે આગળ બીજા ધોરણમાં 2 વર્ષ પહેલાંના શીખી ગયા છીએ, બરાબર ને. તો જવાબમાં આવશે માઉસ. ખાલી જગ્યા નંબર 10, ખાલી જગ્યાની સીપી કોમ્પ્યુટરનું મગજ કહે છે, એ પણ મેં તમને સમજાવી દીધું છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. ડેસ્કટોપ પર જોવા મળતા નાના ચિત્રોને ખાલી જગ્યા કહે છે. તો ડેસ્કટોપ એટલે કોમ્પ્યુટરની જે સ્ક્રીન પર નાના નાના ચિત્રો તમે જોઈ શકો છો ને, તમે ઘરે જોતા હો, બરાબર, અથવા તો તમે સ્માર્ટફોનમાં પણ તમે સ્ક્રીન ચાલુ કરો એટલે નાના નાના બોક્સમાં ચિત્રો આપેલા હોય છે, બરાબર. તો એને આઇકન કહેવાય. શું કહેવાય? આઇકન. તો ખાલી જગ્યામાં લખીશું આઇકન. ખાલી જગ્યા નંબર 2, ડેસ્કટોપની નીચે આવેલી આડી પટ્ટીને ખાલી જગ્યા કહે છે, એને શું કહેવાય? ટાસ્ક બાર. શું કહેવાય? ટાસ્ક બાર. તો ખાલી જગ્યામાં લખીશું આપણે ટાસ્ક બાર. 3 નંબર, જ્યારે તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો ત્યારે તમને ખાલી જગ્યા મેનુ મળશે. સ્ટાર્ટ બટન પર ક્લિક કરો તો તમને ઓલ પ્રોગ્રામનું મેનુ મળે, જેની અંદર તમારા બધા જ કમ્પ્યુટરના પ્રોગ્રામો હોય છે. તો અહીંયા આવશે ઓલ પ્રોગ્રામ. ખાલી જગ્યા નંબર 4, સ્ક્રીન પર દેખાતા નાનકડા એરોને ખાલી જગ્યા કહે છે.
તમે માઉસને આગો પાછું ખસેડો તો તમને તીર જેવું એક દેખાય છે નાનું, તો એને શું કહેવાય એ એરોને? માઉસ પોઈન્ટર. તો ખાલી જગ્યામાં લખીશું આપણે માઉસ પોઈન્ટર. ખાલી જગ્યા નંબર 5, વિન્ડોઝ બંધ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. તો આપણે વિન્ડોઝને બંધ કરવું છે તો શટડાઉન પર ક્લિક કરવાનું રહેશે. તો જવાબમાં લખીશું આપણે શટડાઉન. ખાલી જગ્યા નંબર 6, કોમ્પ્યુટરને ચલાવવા માટે મદદ કરનાર સોફ્ટવેરને ખાલી જગ્યા કહે છે, તો એને શું કહેવાય? ઓપરેટિંગ સિસ્ટમ. શું કહેવાય? ઓપરેટિંગ સિસ્ટમ. ઓપનિંગ સિસ્ટમ કહેવાય નહીં. તો કોમ્પ્યુટરને ચલાવવામાં માટે મદદ કરતા સોફ્ટવેરને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. તો ખાલી જગ્યામાં લખીશું આપણે ઓપરેટિંગ સિસ્ટમ. ખાલી જગ્યા નંબર 7, ખાલી જગ્યાએ ખૂબ જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ છે, તો વિન્ડોઝ. કઈ છે? વિન્ડોઝ. જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરો ત્યારે વિન્ડોઝ લખાઈને આવે છે, અને વિન્ડોઝ એ કમ્પ્યુટર ઓપરેટિંગ, કમ્પ્યુટર ચાલુ કરવા માટેની જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝ. 8 નંબર, વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને ખાલી જગ્યા કહે છે. શું કહેવાય? ડેસ્કટોપ. શું કહેવાય? ડેસ્કટોપ. વિન્ડોઝની મુખ્ય સ્ક્રીનને ડેસ્કટોપ કહેવામાં આવે છે. પ્રશ્ન 2, કૌંસમાં શબ્દો આપેલા શબ્દોની મદદથી નામ લખો. તો અહીંયા આગળ આઉટપુટ માટેના 2 સાધનો, તો આપણે અહીંયા જોવાનું કે આઉટપુટ માટે કયા સાધનો. તો મોનિટર ઉપર જોઈ શકીએ અને પ્રિન્ટર વડે કાગળ પર લઈ શકીએ. તો અહીં આઉટપુટ માટેના સાધનોમાં 2 આવશે, મોનિટર અને પ્રિન્ટર. 2, કીબોર્ડની બે કી. તો એક તો લેટર કી અને નંબર કી. કઈ કી? લેટર કી અને નંબર કી. ત્રણ નંબર, કોમ્પ્યુટરના 2 ભાગ. તો અહીંયા આપણે કીબોર્ડ આવશે અને સીપીયુ બોક્સ આવશે. પાઠ 3, કમ્પ્યુટરને ચલાવવા માટે જરૂરી 2 વસ્તુઓ, સોફ્ટવેર અને હાર્ડવેર. તો આ સોફ્ટવેર એટલે શું? તો તમે કોઈપણ માહિતીને સીપીયુમાં પ્રોસેસ થાય છે તો એની અંદર એવા ઘણા બધા સાધનો હોય છે, જેમ કે રેમ, પછી મેમરી કાર્ડ, બરાબર, હાર્ડ ડિસ્ક, બધું એની અંદર સોફ્ટવેરની અંદર હોય છે. અને હાર્ડવેર એટલે કે બહાર જે દેખાય છે, મોનિટર, પછી કીબોર્ડ, પ્રિન્ટર, પછી સ્પીકર, માઉસ, કીબોર્ડ, બરાબર, આ બધા જ સાધનોને હાર્ડવેર કહેવાય. શું કહેવાય? હાર્ડવેર. અને અંદર જે સિસ્ટમથી કામ થાય છે એને સોફ્ટવેર કહેવાય છે. તો કમ્પ્યુટરને ચલાવવા માટે 2 વસ્તુ, એક તો સોફ્ટવેર અને હાર્ડવેર, આ 2 વસ્તુ ભેગી થાય ત્યારે જ કમ્પ્યુટર ચાલે. તો અહીંયા લખીશું આપણે સોફ્ટવેર અને હાર્ડવેર. 2, ડેસ્કટોપ પર દેખાતી 2 વસ્તુ. તો ડેસ્કટોપ ઉપર શું દેખાય છે? એક તો ક્લોક, આઇકન અને ટાસ્કબાર. શું દેખાય છે? આઇકન અને ટાસ્કબાર. રોજબરોજમાં કામમાં ઉપયોગી થતા 2 પ્રોગ્રામ. તો એક તો કેલ્ક્યુલેટર અને પેઇન્ટર. કયા આવશે? કેલ્ક્યુલેટર અને પેઇન્ટ.
4 નંબર ટાસ્ક બાર પર દેખાતી બે વસ્તુ તો ક્લોક અને સ્ટાર્ટ બટન કયું દેખાય છે સ્ટાર્ટ બટન અને ક્લોક પ્રશ્ન 3 વિભાગ અને વિભાગ બ સાથે જોડો ઇનપુટ પર પ્રક્રિયા કરે તો કયું સાધન આવશે સીપીયુ જો અહીંયા હું જોડકા જોડું છું પણ તમારે ડાયરેક્ટ જવાબો લખી દેવાના બરાબર અને પરીક્ષામાં પણ એ જ કરવાનું આઉટપુટ પર આઉટપુટ છાપે છે તો આપણે આઉટપુટ મોનિટર ઉપર જોઈ શકીએ છીએ અને એને કાગળ ઉપર લેવું હોય તો કયો સાધનની જરૂર પડે પ્રિન્ટરની કયા સાધનની જરૂર પડે પ્રિન્ટરની તો આઉટપુટ છાપે છે તો કોણ છાપે છે પ્રિન્ટર વિન્ડોઝ વિન્ડોઝ એ શું છે એક ઓપરેટિંગ સિસ્ટમ શું છે ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડવેર એ કમ્પ્યુટરના ભાગ રોજબરોજમાં વપરાતો પ્રોગ્રામ કયો આવશે વર્ડ કયો આવશે વર્ડ આગળ પ્રશ્ન 4 કમ્પ્યુટરના ભાગોના નામ લખો તો પહેલો ભાગ શેનો છે કીબોર્ડ બીજો ભાગ મોનિટર ત્રીજો ભાગ પ્રિન્ટર ચોથો ભાગ સીપીયુ અને પાંચમો ભાગ માઉસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો કમ્પ્યુટરનું એસાઇનમેન્ટ પૂરું થાય છે તો તમે વિડીયો જોજો બરાબર અને એસાઇનમેન્ટની તૈયારી કમ્પ્યુટરના એસાઇનમેન્ટની તૈયારી તમે કમ્પ્યુટરનું એસાઇનમેન્ટ લખી અને પીડીએફ ફાઇલમાં જોઈ અને કરી શકો છો બરાબર ને તો આવજો વિદ્યાર્થી મિત્રો આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું